एक समय एक ઉંદર હતો જેનું નામ ચુન્નુ હતું। ચુન્નુ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો। એક દિવસ રસ્તા પર ચાલતી વખતે તેણે કપડાનો ટુકડો જોયો અને આનંદથી કૂદી પડ્યો। તેણે વિચાર્યું કે તે તેનાથી સુંદર ટોપી બનાવી શકે છે। તે આગળ વધ્યો અને થોડી વાર પછી એક દરજીની દુકાને પહોંચ્યો। દરજીએ તેને જોયો કે તરત જ તેણે પૂછ્યું, દરજી કોણ બોલે છે? ઉંદરે કહ્યું, હું ઉંદર છું, મારે આ કપડામાંથી ટોપી બનાવવી છે। ચાલો રસ્તા માપો, નહીંતર હું કાતર લઈને તને મારીશ। ડરવાને બદલે ઉંદર હિંમતથી બોલ્યો। ઉંદરે કહ્યું, તમે મને ડરાવી રહ્યા છો, હું પોલીસમાં જઈશ, પોલીસવાળાને બોલાવીશ, તમને ખરાબ રીતે મારવામાં આવશે અને હું જોઈશ। આ સાંભળીને દરજી ડરી ગયો અને તરત જ ટોપી બનાવવા લાગ્યો। થોડી જ વારમાં તેણે ઉંદર માટે સુંદર ટોપી બનાવી। ચુન્નુએ ખુશીથી ટોપી પહેરી અને ત્યાંથી નીકળી ગયો। હવે ઉંદર આગળ વધ્યો અને રસ્તામાં એક ભરતકામની દુકાન જોઈ। તેને ટોપી પર ભરતકામ કરવાનું મન થયું। તેણે ભરતકામ કરનારાને કહ્યું, ભાઈ મારી ટોપી પર થોડું ભરતકામ કરો। ભરતકામ કરનાર, ચાલો અહીં કોની પાસે સમય છે? ઉંદરે જવાબ આપ્યો। ઉંદરે કહ્યું, ઠીક છે, તો તમે પણ મને અહીંથી ભગાડી રહ્યા છો, પણ સાંભળ, હું પોલીસમાં જઈશ, પોલીસવાળાને બોલાવીશ, તમને ખરાબ રીતે મારશે અને હું જોઈશ। ભરતકામ કરનાર આ સાંભળીને ગભરાઈ ગયો અને કહ્યું, અરે રાહ જુઓ, હું તમારી ટોપી પર સરસ ભરતકામ કરીશ। ભરતકામ કરનારે ઉંદરની ટોપી પર સુંદર અને રંગબેરંગી ભરતકામ કર્યું। હવે ટોપી વધુ સુંદર દેખાવા લાગી। ઉંદર આનંદથી કૂદી પડ્યો અને કહ્યું, આભાર ભાઈ, હવે મારી ટોપી ખૂબ સુંદર બની ગઈ છે। ઉંદર હવે તેની નવી અને સુંદર ભરતકામ વાળી ટોપી સાથે જંગલમાં ગયો। તેણે વિચાર્યું કે હવે તેને કોઈક ડરાવશે નહીં। બધા પ્રાણીઓએ તેની ટોપી જોઈ અને તેના વખાણ કરવા લાગ્યા। એક દિવસ જંગલમાં એક મોટો વાઘ આવ્યો। તેણે ઉંદર તરફ જોયું અને ઘમંડે કહ્યું, તું આટલી નાની વાત કરે છે, હું તારાથી ડરતો નથી। ઉંદરે હસીને કહ્યું, તમે મારાથી કેમ ડરશો, પણ સાંભળ, જો તમે મને મુશ્કેલીમાં મૂકશો તો હું પોલીસમાં જઈશ અને પોલીસ દ્વારા તમને મારવામાં આવશે। વાઘ હસ્યો અને કહ્યું, પોલીસ, પોલીસવાળા, હું તમારા જેવા નાના ઉંદરથી કેમ ડરીશ? પછી ચુન્નુએ તેની ટોપી ઉપાડીને કહ્યું, જુઓ આ મારી ચતુરાઈની નિશાની છે, આનાથી મારો આત્મવિશ્વાસ વધે છે, જો તમે મને કંઈક કરશો તો હું મારી ચતુરાઈનો ઉપયોગ કરીશ। વાઘે વિચાર્યું કે કદાચ ઉંદર ખરેખર કંઈક કરી શકે, તેથી તેણે ઉંદરને છોડી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો। હવે ચુન્નુ સમજી ગયો કે તેની ચતુરાઈ અને આત્મવિશ્વાસ તેને સુરક્ષિત રાખે છે। તે તેની નવી ટોપી સાથે ખુશીથી ઘરે પાછે ફર્યો।